नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। सेवाला विद्यार्थी मित्रों, केम छो? मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो अभ्यास धोरण 3 विषय गणित गम्मत एमा प्रकरण 12 एनो भाग ए बराबर। प्रकरण नु नाम छे आपणे भाग पाड़ी शकीशु बराबर। तो एमा आजे भागाकार भाग पाड़वा एटले भागाकारना दाखला आपणे शीखवाना छे। ए पहेला એનું થોડું આગળની સમજૂતી જોઈ લઈએ બરાબર। દાખલા આજે શરૂ કરવાના નથી, તો બાળ મિત્રો તમને ભાગાકાર શીખતા પહેલાં ઘડિયા યાદ કરી લેજો અને આજથી દરરોજ એક વખત ઘડિયા જેમ પહેલાં આપણે લખવા આપતા હતા ને 6:30 હતી ત્યારે, 1 થી 15 સુધીના ઘડિયા રોજ લખવાના ચાલુ કરી દેજો બરાબર। એટલે ભાગાકારનું પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી તમારા ઘડિયા પણ તમને પાકા થઈ જાય અને રોજે રોજ યાદ રહે। તો પહેલા આપણે અહીંયા જોઈએ જૂથ બનાવવાનું, જૂથ બનાવવાનું અને જૂથમાં કેટલા ચિત્રો છે બરાબર। અહીંયા આગળ પાઠ્યપુસ્તકના પાન નંબર 160 ઉપર જોઈએ આપણે તો આ પ્રકારનું ચિત્ર તમને દેખાતું હશે। શેનું ચિત્ર છે? પતંગિયાનું, અને એમાં બે જૂથ દોરેલા છે બરાબર। આ પહેલું જૂથ અને આ બીજું જૂથ। તો પહેલા જૂથમાં કેટલા પતંગિયા છે? 1, 2, 3, 4 અને 5 બરાબર। આ જૂથમાં કેટલા પતંગિયા છે? 5। બીજા જૂથમાં ગણીએ 1, 2, 3, 4 અને 5 આમાં પણ 5 પતંગિયા છે। એટલે કેટલા જૂથ બન્યા? તો 2। અને દરેક જૂથમાં કેટલા પતંગિયા છે? તો 5। અને કુલ કેટલા પતંગિયા થયા? તો 5 વત્તા 5 એટલે કે 10, અથવા તો 2 × 5 = 10 બરાબર। અહીંયા લખ્યું છે જો 10 પતંગિયા છે, 2 જૂથ છે અને દરેક જૂથમાં 5 પતંગિયા છે બરાબર। ચાલો એના પછી સામે પેજ ઉપર જુઓ તો સામે શેનું ચિત્ર છે? પાંદડાનું છે, અને પાંદડા ઉપર ઈયળો બતાવી છે બરાબર। તો આપણે પહેલાં બધી જ ઈયળો ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6 અને 7 બરાબર। એક પાન ઉપર કેટલી છે? 7 ઈયળો। પછી બીજા પાન ઉપર તો 1, 2, 3, 4, 5, 6, 7 આમાં પણ 7 છે। ત્યાર પછીના પાંદડા ઉપર 1, 2, 3, 4, 5, 6 અને 7 તો ત્રણેય પાંદડા ઉપર 7-7 ઈયળો છે। તો 3 × 7 કેટલી ઈયળો થઈ? 21 બરાબર। તમારે સરળ રીતે ટૂંકમાં ગણતરી કરવી હોય તો આપણે એક પાન ઉપર 7, બીજા પાન ઉપર 7, ત્રીજા પાન ઉપર પણ 7, 3 × 7 = 21 ઈયળો થઈ બરાબર। તમે આમાં અલગ અલગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21 આમ લાંબી ગણતરી કરવી પડે। એના બદલે અહીંયા તમે ગણી લો કે એક પાંદડા ઉપર 7 ઈયળો, બીજામાં 7, ત્રીજામાં 7, એટલે 3 × 7 = 21 ઈયળો થઈ। અહીંયા નીચે લખ્યું છે કુલ 21 ઈયળો છે, તે ખાલી જગ્યા જૂથમાં છે। ખાલી જગ્યા જૂથમાં એટલે કેટલા જૂથ પડ્યા છે? 1, 2 અને 3 તો અહીંયા આપણે ખાલી જગ્યામાં કેટલા લખવાના? 3 બરાબર। 3 પાંદડા છે ને, એટલે 3 જૂથ છે। હવે શું કહે છે કે દરેક જૂથમાં ખાલી જગ્યા ઈયળો છે। દરેક જૂથમાં એટલે કે આ એક પાન ઉપર કેટલી ઈયળો ગણી હતી આપણે? 7 બરાબર। તો અહીંયા આગળ લખવાનું 7 બરાબર। ખ્યાલ આવી ગયો દરેકને? તો ચાલો આગળ નીચેનું ચિત્ર જોઈએ તો શેનું છે? લાડુનું ચિત્ર છે બરાબર। ડીશમાં લાડુનું ચિત્ર આપણને દેખાય છે, કેટલી ડીશ છે? તો 1, 2, 3, 4 4 ડીશ છે, અને દરેક ડીશમાં કેટલા લાડુ છે? તો 1, 2, 3 દરેક ડીશમાં તમને 3
લાડુ દેખાય છે. કુલ કેટલી ડીશો હતી? ચાર. તો ચાર ગુણ્યા ત્રણ કેટલા થયા? બાર. ચાર તરી બાર. કેટલા લાડુ થયા? તો અહીંયા લખ્યું છે કુલ બાર લાડુ છે. ખાલી જગ્યા આપી છે ને તમારામાં ચોપડીમાં, તો એ ખાલી જગ્યામાં બાર લખી દેવાના, બરાબર. તે ખાલી જગ્યા જૂથમાં છે એટલે કેટલી ડીશમાં વેચાયેલા છે? તો ચાર ડીશમાં. જૂથ એટલે કે અલગ અલગ જે ડીશ હોય, પાંદડા હોય, એને જૂથ કહેવાય. તો તે દરેક ચાર જૂથમાં વેચાયેલા છે. દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે. તો દરેક જૂથમાં કેટલા લાડુ છે? હા, ત્રણ ત્રણ, બરાબર. સરસ. ચાલો એના પછી, એના પછીનું પેજ, પેજ નંબર 162 ઉપર જોઈએ આપણે. તો શેનું ચિત્ર છે? જુઓ, આકાશ, બરાબર, અને એમાં વાદળા દોરેલા એવું ચિત્ર છે. અને અહીંયા આગળ શું લખ્યું છે? 18 તારા દોરો, તેમને બે સરખા જૂથમાં વેચો. વાદળ આપેલા છે અને બે જૂથમાં વેચવાનું કીધું છે, એટલે આ એક જૂથ અને આ બીજું જૂથ, બરાબર. બંને વાદળને જૂથ તરીકે વેચી દીધેલા છે. અને કેટલા તારા દોરવાનું કીધા છે આપણને? 18. કયા ઘડિયામાં 18 આવે? બેના ઘડિયામાં 18 આવે છે. બે જૂથ પાડવાના છે આપણે, એટલે બેનો ઘડિયો લીધો છે, બરાબર. ત્રણ જૂથ પાડવાના કીધા હોય તો આપણે ત્રણનો ઘડિયો લો, પણ અહીંયા આગળ બે સરખા જૂથમાં વેચો, એટલે આપણે 18ના ભાગ પાડવાના છે. ભાગ સરખા એટલે બે ભાગ, એક અને બીજો, બરાબર. બે બાળકો હોય તો અડધાને આપવાના, અડધા આને આપવાના, બરાબર. એટલે બે સરખા ભાગ પાડીએ તો આપણે 18ના બે સરખા ભાગ પાડવાના છે, એટલે બેનો ઘડિયો બોલવાનો છે, બરાબર. ચાલો બોલો તો બેનો ઘડિયો. 2 × 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16, 2 × 9 = 18. 18 આવ્યા ને, તો 2 × 9 = 18. બેનો ઘડિયો બેના જૂથમાં વેચવાના છે અને 18 તારા છે. તો દરેક જૂથમાં કેટલા આવશે? 2 × 9 = 9, એટલે આપણે 9 9 તારા દોરવાના છે, બરાબર. ચાલો તમારે અહીંયા આગળ ચોપડી છે એમાં આ વાદળની અંદર 9 તારા તમારે દોરવાના છે. સ્ટાર દોરતા આવડે છે ને દરેકને? જો આમ એક આ ત્રિકોણ દોરો, એક છતું ને એક ઊંધું, થઈ ગયો તમારો સ્ટાર, બરાબર. જો ના આવડતો હોય તો આ છતું ત્રિકોણ અને આ એક ઊંધું ત્રિકોણ, થઈ ગયો સ્ટાર. ચાલો 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો આ એક વાદળમાં 9 સ્ટાર દોરાઈ ગયા, 9 તારા દોરાઈ ગયા. તો હવે બીજા વાદળમાં પણ આપણે 9 દોરવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9. 18 તારાને બે સરખા જૂથમાં વેચતા કેટલા તારા આવ્યા એક જૂથમાં? 9. તો અહીંયા ખાલી જગ્યામાં પણ દરેક જૂથમાં 9 તારા છે એવી રીતનું લખી દેવાનું છે, બરાબર. ચાલો હવે એના પછી નીચે જોઈએ. 18 મણકા દોરો, કેટલા મણકા દોરવાના છે આપણે? 18. તેમને 3 સરખા જૂથમાં વેચવાના છે. ચાલો કયો ઘડિયો બોલીશું હમણાં? કયો બોલ્યા હતા? બે જૂથમાં વેચવાના હતા એટલે આપણે કયો ઘડિયો બોલ્યા હતા? 2નો. 3 જૂથમાં વેચવાનો છે, કયો ઘડિયો બોલીશું? 3નો, બરાબર. આવડે છે ને 3નો ઘડિયો? તૈયાર કરાયા હતા મેં ઘડિયા. તો ચાલો 3નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી બોલવાનો? તો અહીંયા 18 આવે ત્યાં સુધી બોલવાનો છે, બરાબર. ચાલો 18નો ઘડિયો, 3નો ઘડિયો 18 આવે ત્યાં સુધી બોલીએ. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 6 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18. 18 આવ્યા એટલે આપણે ઊભા રહી ગયા. 3નો ઘડિયો બોલવાનો હતો અને 18 સુધી બોલવાનો, તો 3 × 6 = 18. કેટલા મણકા આવશે એક માળામાં? 6 6. કેટલા? 6. તો અહીંયા તમારે
एक बे त्रण चार पांच अने छ, बराबर। आ रीतना छ मणका दोरी देवाना छे। चलो फरीथी बीजी माळा में पण एक बे त्रण चार पांच अने छ, बराबर। चलो हवे आमां पण दोरीए, एक बे त्रण चार पांच अने छ। दरेक जूथमां छ मणका થઈ ગયા આપણા, બરોબર। ચાલો હવે સામે પેજ ઉપર દાણા વેચો એવું હેડિંગ મારેલું છે, તો ચાલો આપણે ચકલીઓને દાણા વેચવાના છીએ। અહીંયા લખ્યું છે માતા પંખી 12 દાણા લાવે છે। આજે માતા પંખી એટલે ચકલીના બચ્ચાની મમ્મી કેટલા દાણા લાવે છે? 12 દાણા। અહીંયા ગણી શકો, તમે જોઈ શકો છો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને 12 દાણા છે, બરોબર। તો આ માતા પંખી 12 દાણા લાવે છે અને કેટલા બચ્ચા છે? એક બે ત્રણ ચાર, ચાર બચ્ચા છે, બરોબર। તો હવે ચકલીને તો એના બધા જ બચ્ચા સરખા છે, એટલે દરેક બચ્ચાને સરખા ભાગે તે દાણા વેચવાના છે। હવે અહીંયા આગળ તમને એવું નથી કીધું કે આટલા જૂથમાં વેચો, તમે અહીંયા આગળ ચિત્ર જોઈ શકો છો, શેનું છે? તો ચકલીના બચ્ચાનું। કેટલા બચ્ચા છે? એક બે ત્રણ અને ચાર બચ્ચા છે, બરોબર। તો કયો ઘોડિયો બોલશો તમે? સરસ, ચારનો ઘોડિયો આપણે બોલીશું। તો દરેક બચ્ચાને દાણા સરખી રીતે વેચવા માટે આપણે ચારનો ઘોડિયો ક્યાં સુધી બોલવાનો છે? કેટલા દાણા લાવેલા છે? 12 દાણા, એટલે ચારનો ઘોડિયો 12 સુધી બોલવાનો છે, 12 આવે ત્યાં સુધી। તો ચાર એકુ ચાર, ચાર દુ આઠ અને ચાર તરી 12, બરાબર। તો દરેક બચ્ચાને ભાગે કેટલા આવશે? 3 3 દાણા, બરાબર। તો અહીંયા આગળ જો તેને કેવી રીતે સરખા ભાગમાં વેચી શકાય, તો દરેક બચ્ચાને પહેલાં એક એક દાણો આપવાની શરૂઆત ચકલીએ કરી, બરાબર। માતા પંખીએ દરેક બચ્ચાને પહેલાં તો એક એક દાણો આપી દીધો, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો। ચલો એટલે 4 દાણા તો થઈ ગયા, પછી તે ફરીથી દરેક બચ્ચાને એક એક વધારાનો દાણો આપે છે। 4 4 દાણા આપી દીધા, ફરીથી બીજો એક એક દાણો આપ્યો, એટલે દરેક પાસે કેટલા દાણા થયા? 2 2 દાણા। તો 1 2 3 4 5 6 7 અને 8 દાણા વેચાઈ ગયા, કેટલા દાણા બાકી રહેશે? તો 9 10 11 અને 12, બરોબર। તો 4 દાણા બાકી રહ્યા ને। હવે અહીંયા આગળ નીચે જુઓ, દરેક બચ્ચાને 2 દાણા મળે છે, હવે કેટલા દાણા બાકી રહે? હમણાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે અહીંયા 2 દાણા વેચાઈ ગયા, આ એક એક દાણા વેચ્યા, બબ્બે બબ્બે દાણા વેચ્યા, તો 8 દાણા તો થઈ ગયા, વેચાઈ ગયા, તો કેટલા બાકી રહ્યા? તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું તમારે 4, 4 દાણા હજી બાકી રહે ને। તો દરેક બચ્ચાના મોઢામાં વધુ એક દાણો તમારે મૂકવાનો છે, તો અહીંયા દરેક બચ્ચાના મોઢામાં પહેલાં તો એની મમ્મીએ એક દાણો વેચ્યો, 2 અને પછી 3, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 દાણા થઈ ગયા। તો દરેકના ભાગે કેટલા દાણા આવ્યા? 3 3, હમણાં આપણે ઘડિયો બોલ્યા હતા ને ચારનો ઘડિયો, તો 4 3 12 થયું હતું, તો આ 3 3 દાણા વેચાઈ ગયા, બરાબર। તો 12 દાણા 4 બચ્ચાની વચ્ચે વહેંચાઈ ગયા, દરેક બચ્ચાને 3 દાણા મળ્યા, એટલે અહીંયા આગળ લખ્યું છે 12 આ ભાગાકારની નિશાની છે, બરોબર। ભાગાકારની નિશાની કેવી છે? આડી લીટી ને આજુબાજુ 2 ટપકા, એને ભાગાકારની નિશાની કહેવાય છે। તો 12 ભાગ્યા 4 બરાબર 3, આ રીતનો જવાબ તમને મળશે। ચાલો એના પછી પાછળ જોઈએ, તો જલેબીનું ચિત્ર આવે છે, બરાબર। શેનું ચિત્ર આવે છે? જલેબીનું। ગોપુ પાસે જલેબીની 3 થાળી છે, દેખાય તમને 3 થાળી, દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે। તો અહીંયા પહેલી થાળીમાં 1 છે, બીજી થાળીમાં 1 2 3 4 અને 5 છે, ત્રીજી થાળીમાં 1 2 અને 3 જલેબી છે, બરાબર। તો બધી જ જલેબી કેટલી થઈ? આમાં 5 3 અને 1, 5 ને 4 કેટલા થયા? 9 થયા। હવે
નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબીઓ આવી શકે. આપણે બધી જ જલેબીઓ ગણી તો કેટલી થઈ? 9 થઈ, બરાબર. અને થાળી કેટલી છે? 1, 2 અને 3. તો કોનો ઘડિયો બોલીશું આપણે? 3નો ઘડિયો. ક્યાં સુધી બોલીશું? કેટલી જલેબી છે? તો 9 જલેબી છે. એટલે આપણે 3નો ઘડિયો 9 સુધી બોલવાનો છે, જેથી કરીને દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવી શકે, બરાબર. ચાલો, 3 એકા 3, 3 2 6, 3 તરી 9. 9 આવ્યા એટલે આપણે આ ઘડિયો અહીંયા ઊભો રહી શકીશું, બરાબર. તો 3 તરી 9, દરેક થાળીમાં 3-3 જલેબી આપણે ગોઠવવાની છે, બરાબર. તો અહીંયા જો, પહેલી થાળીમાં 3 દોરી છે ને મેં, બીજી થાળીમાં પણ 3, ત્રીજી થાળીમાં પણ 3, થઈ ગઈ 9 જલેબી, બરાબર. તો તમારી આ જે ચોપડી છે એમાં જલેબીઓ આ થાળીમાં નથી દોરી, તો તમારે એમાં 3-3 જલેબીઓ દોરી દેવાની છે. હવે અહીંયા આગળ લખ્યું છે, એક બધી થઈને કુલ કેટલી જલેબી છે? તો બધી થઈને કુલ 9 જલેબી છે. ખાલી જગ્યામાં શું લખવાનું તમારે? 9 જલેબી, બરાબર. ચાલો, દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો દરેક થાળીમાં 1, 2, 3, 1, 2, 3, 1, 2 અને 3, એટલે 3 જલેબી છે. ખાલી જગ્યામાં તમારે 3 લખવાનું છે. તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો. તો અમે જવાબ ઘડિયો બોલીને મેળ્યો, બરાબર. હવે સામેનું ચિત્ર છે, દરેકને સરખે ભાગે વહેંચવાના છે કેળા. અહીંયા 6 કેળા છે, 1, 2, 3, 4, 5, 6. અને સામે ચિત્ર શેનું છે? વાંદરાનું છે. કેટલા વાંદરા છે? 3 વાંદરા છે, બરાબર. 1, 2 અને 3. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે. 3નો ઘડ્યો આપણે 6 કેળા એટલે 6 સુધી બોલીશું. તો 3, 2, 6, દરેક વાંદરાને 2-2 કેળા મળે, બરાબર. 6 કેળાના 3 સરખા ભાગ, દરેકના ભાગમાં 2 કેળા આવે એટલે 6 ભાગ્યા 3 = 2. ભાગાકારની આ નિશાની છે સરખા ભાગે વેચવા માટે, બરાબર. એટલે 6નો ઘડિયો આપણે 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? મોટી સંખ્યા યાદ રાખવાની, 3, 2, 6, એટલે આપણો જવાબ થઈ ગયો. જો 6 કેળા હોય તો 1, 2, બરાબર, અને 2 વાંદરા હોય તો શું કરીશું આપણે? કોનો ઘડિયો બોલીશું? 2નો ઘડિયો. ક્યાં સુધી? 6 કેળા છે એટલે 6 આવે ત્યાં સુધી. 2 એકુ 2, 2 દુ 4 અને 2 તરી 6. દરેકના ભાગે કેટલા કેળા આવ્યા? 2 તરી 3 એટલે 3-3 કેળા આવ્યા, એટલે 6 ભાગ્યા 2 = 3. અહીંયા આગળ 3 વાંદરા હતા એટલે 3 લખ્યા છે, અહીંયા 2 જ વાંદરા છે એટલે 2, અને અહીંયા આગળ કુલ કેળા, બરાબર. આ રીતનું તમારે ઘડિયો બોલીને દરેકને સરખે ભાગે વેચી દેવાનું છે. જો હવે પાછળ જોઈએ આપણે, જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? ખાલી જગ્યા કેળા મળે. 60 કેળા છે અને 2 વાંદરા છે તો 2નો ઘડિયો બોલવાનો, બરાબર. આપણે તો 2 દાન 20 ત્યાં સુધી આવે છે, બરાબર. તો શું કરીશું? 2 વખત 3 વખત, અને એવું ના હોય તો આ ભાગાકારની રીતે, અથવા તો મેં તમને શીખવાડ્યું હતું ગુણાકાર કરાયા ત્યારે, કે 2નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 6 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, બરાબર. અને 60 કેળા છે તો આની પાછળ શું લગાવી દેવાનું? 0 થઈ ગયા 60. 30 દુ 60, 3 દુ 6 અને 30 દુ 60, બરાબર. તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો 30 કેળા, બરાબર.
પાંચ મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા. તેમણે સરખે ભાગે વેચી લીધા. દરેક મિત્રને 10 રૂપિયા મળે. તો અહીંયા આગળ પણ 5નો ઘડિયો બોલ્યા છે, 5 દાન 50, બરોબર એ રીતનું કરવાનું છે. અહીંયા આગળ જુઓ, 60 ભાગ્યા 2 = 30. એના પછી જુઓ, જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે 10 રૂપિયાની કેટલી નોટ? 16 નોટ, અને 4 મિત્રોને વેચવાની છે. આપણે તમને 16નો ઘડિયો તૈયાર કરાવ્યો તો ઘણાને આવડી ગયો હતો અને ઘણાને નહોતો પણ આવડ્યો, ઘણાને બાકી હતો, બરાબર. તો 16 ભાગ્યા 4, 4ના ઘડિયામાં 16 આવે ત્યાં સુધી, ચોક્કે ચોક્કે 16, બરાબર. 16 ભાગ્યા 4, તો દરેકને ભાગે કેટલા આવે? 4. તેથી દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? 10 10 10 10, 4 નોટો આવી, બરાબર. 4 મિત્રોને વેચવાની છે, આ 4 નોટો આવી, તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? 1 મિત્રને 4 નોટ મળી. તો શેની નોટ હતી? 10ની. 10 ચોકુ 40, બરાબર, એટલે 40 રૂપિયા મળે. અને 5 મિત્રોને રૂપિયા 100 મળે છે. જો તેઓ સમાન રીતે વેચે હોય તો દરેકને કેટલા રૂપિયા મળે? 5 મિત્રો છે અને 100 રૂપિયા છે, તો કયો ઘડિયો બોલીશું આપણે? 20નો. 20 પંચા 100, બરાબર. અહીંયા આગળ લખવાના 20 રૂપિયા. અને તમને 20નો ઘડિયો ના આવડે તો કયો બોલવાનો કીધો છે? 2નો ઘડિયો, અને એમાં પણ 1 1 મીંડું તમારે લગાવી દેવાનું, બરાબર. હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે. તે તેના 3 બાળકોમાં સમાન રીતે વેચી દે છે, તો દરેક બાળકને ખાલી જગ્યા મીટર દોરડું મળે. તો આપણે અહીંયા 3નો ઘડિયો 30 આવે ત્યાં સુધી બોલીએ, તો દરેકને 10 10 મીટર દોરડું મળે. ભાગાકારના દાખલા કરીને આ ખાલી જગ્યાનો જવાબ મેળવવાનો છે. પરંતુ હજી તમને ભાગાકારના દાખલા શીખવાડ્યા નથી, અને એકદમ હજી તમે આ ઘડિયા બોલશો તો તમને પહેલાં એ સરળ પડશે, ભાગાકાર કેવી રીતે કરવો, બરાબર. એટલે આ ટૂંકા ટૂંકા પ્રશ્નો છે, એટલે આપણે ઘડિયો બોલીને આપણે એનો જવાબ મેળવીએ છીએ. પછી જ્યારે દાખલા આવશે ત્યારે તમને ભાગાકારના દાખલા સમજાવીશું, એટલે તમને આ સહેલું પડી જશે. દરેક 10 મીટર દોરડું મળે છે, તો દરેક બાળકને કેટલું દોરડું મળે? જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું મળે? 30 મીટર હોય તો દરેક બાળકને 10 મીટર, બરાબર. અને 36 હોય તો 3 બાળકોને વચ્ચે વહેતા આપણે કેટલું? 12નો ઘડિયો બોલીએ તો 12 તરી 36, દરેકને ભાગે 12 મીટર દોરડું આવે. અને 60 મીટર દોરડું હોય તો 3નો ઘડિયો, આપણે 3 બાળકો છે, 20 તરી 60. ચાલ, તો બાળમિત્રો અહીંયા આગળ આપણે ચોપડીનું પાન નંબર 166 સુધીનો આજનો અભ્યાસ કરીશું. એના પછી એના જેવા જ સ્વાધ્યાય પુથીમાં જે છે, પહેલાં ચોપડીમાં આપણે જેવા શીખ્યા એવા જ દાખલા, એવા જ પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પુથીમાં છે. તો સાથે સાથે આપણે પહેલાં એ પણ સમજી લઈએ, પછી ચોપડીનું જે રીતના આવશે એ રીતનામાં તમને આગળ અભ્યાસ કરાવતા રહીશું, બરાબર. તો આવો આપણે ચોપડીમાં અભ્યાસ જોઈ ગયા. જૂથવાળો, બાજુમાં 12 સફરજન છે. તમારી પાસે જે સ્વાધ્યાય પોથી છે ને એ પણ કાઢજો. સ્વાધ્યાય પોથી અને ચોપડી બંને લઈને જ બેસવાનું, એટલે જે પ્રકારના દાખલા ચોપડીમાં શીખવાડ્યા હોય તેવા સ્વાધ્યાય પોથીમાં તમે સાથે સાથે જોશો તો તમારી પ્રેક્ટિસ પણ વધશે. એટલે ચોપડીમાં જેવા જૂથવાળા આપણે દાખલા જોયા તેવા જ દાખલા અહીંયા આગળ જોઈ લઈએ. જુઓ, અહીંયા સમજૂતી માટે છે ફક્ત, આમાં તમારે ગણતરી કરવાની નથી. બધા જ જૂથ દોરીને તૈયાર આપેલા છે. બાજુમાં 12 સફરજનના ચિત્ર છે, બરાબર. તો આમાં 6 6ના સરખા જૂથ બનાવવાના છે. 12 સફરજનના 6 6ના જૂથ બનાવવાના છે, એટલે કેટલા જૂથ બનશે? તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. પહેલાં તો આપણે તમને ના ફાવે તો એક 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 વેચી દઈએ, પછી એના જૂથ પાડીએ. તો 2 જૂથમાં સરખા ભાગે 6 6 સફરજન આવે. પછી 4 4ના પાડીએ, તો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 4 4ના જૂથ પડ્યા, બરાબર. 4 4ના કેટલા જૂથ પડ્યા?
ત્રણ, તો અહીંયા આગળ 12 સફરજનના ત્રણ જૂથ પડ્યા છે અને ચાર ચાર જૂથમાં લીધેલા છે. બરાબર બરાબર ત્રણ જૂથ પડેલા આવે. જે જૂથ છે કેટલા જૂથ પાડ્યા એ છેલ્લે રાખવાના. હવે આપણે ત્રણ ત્રણના જૂથ પાડીશું. એક બે ત્રણ, એક બે ત્રણ, અહીંયા એક બે ત્રણ, એક બે ને ત્રણ. બરાબર, તો આ રીતના જૂથ પડી ગયા તમારા. તો કેટલા જૂથ થયા? ચાર જૂથ થયા અને ત્રણ ત્રણના લીધેલા છે. બરાબર, તો 12 ભાગ્યા 3 = 4. ત્યાર પછી બે બેના જૂથ પાડેલા છે, એટલે 12 ભાગ્યા 2 = 6 જૂથ પડ્યા છે. જેટલા ચોરસની અંદર હોય તે પહેલાં લખવાના. બરાબર, અને જેટલા જૂથ પડ્યા હોય એ પછી, બરાબર પછી લખવાના છે. એ યાદ રાખવાનું છે, એવું તમારે સામે તમારી જાતે ગણતરી કરીને આવશે. બરાબર, અહીંયા તમને સમજૂતી આપી દીધી હતી કઈ રીતનું લખવાનું છે. હવે અહીંયા આગળ જુઓ, એમાં પણ એક ઉદાહરણ તમને ગણીને બતાવ્યું છે. અહીંયા જુઓ, સૂચના મુજબ કરો. એમાં પહેલું, ત્રણ ત્રણના સરખા જૂથ બનાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે. 12 પુસ્તકો છે, ત્રણ ત્રણના જૂથ બનાવવાના છે. તો અહીંયા 1 2 3 1 2 3 1 2 3 1 2 અને 3 કેટલા જૂથ બન્યા? તો 1 2 3 અને 4. બરાબર, તો અહીંયા આગળ 12 ભાગ્યા 3, ત્રણના જૂથ બનાવ્યા છે ને, એટલે પહેલાં ત્રણ લીધા છે અને ચાર જૂથ બન્યા છે. બરાબર કરીને ચોરસમાં 4 લખેલા છે. બરાબર, દરેકને દેખાય છે ને? ચાલ હવે અહીંયા આગળ બીજા નંબરથી આપણે જાતે ગણવાનું છે. તો પહેલાં આપણે મીણબત્તી કેટલી છે એ બધી ગણી લઈશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો પહેલાં બોક્સમાં આપણે કેટલી લખવાની છે? 18 લખી દેવાની. બરાબર, પહેલાં જેટલા ચિત્ર હોય એ ગણી પહેલાં બોક્સમાં લખી કાઢવાનું છે. પછી શું કરવાનું છે? અહીંયા લખ્યું છે 6 6ના જૂથ બનાવો, એટલે આપણે 6 મીણબત્તીઓ પહેલાં લઈ લેવાની. 1 2 3 4 5 અને 6. તો અહીંયા આગળ તમારે 6 મીણબત્તીનું એક જૂથ તમારું તૈયાર થઈ ગયું. બરાબર, હવે બીજું, 1 2 3 4 5 અને 6 આ બીજું જૂથ બની ગયું. 1 2 3 4 5 અને 6. ચાલો હવે તમારે અહીંયા શું લખવાનું? આપણે પહેલાં 18 મીણબત્તી કુલ સંખ્યા તો લખી કાઢી, પછી તમને અહીંયા કીધું હોય કે 6 6ના જૂથ બનાવે, એટલે પહેલાં 6 લખી કાઢવાના. બરાબર, તો કેટલા જૂથ બન્યા? 1 2 અને 3. ખબર પડી ગઈ છે ને? એકદમ સહેલું. ચાલો હવે એના પછી ત્રીજા નંબરનું. તો સૌ પ્રથમ આપણે પહેલાં શું કરીશું? બધા જ ફૂલની સંખ્યા ગણી નાખીશું. બરાબર, ચાલો ફૂલ ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આપણે પહેલાં બોક્સમાં 20 લખી દઈએ. પછી અહીંયા શું કીધું છે? કે 5 5ના જૂથ બનાવવાના, એટલે પાછા આપણે બીજા બોક્સમાં 5 લખી દઈએ. બરાબર, હવે 5નો ઘડ્યો ક્યાં સુધી બોલવાનો? 20 આવે ત્યાં સુધી. બરાબર, પણ અત્યારે આપણે એવું બોલવાનું નથી, આપણે તો 5 5ના જૂથ બનાવવાના છે. એટલે આપણને ખબર પડી જશે કે 5 4 20, એટલે અહીંયા આગળ 4 આવશે. પણ આપણે અહીંયા જૂથ બનાવીએ કે 5 ફૂલ 1 2 3 4 અને 5. ચાલો 5 ફૂલનું એક જૂથ બન્યું. બીજું 5નું બનાવીએ. થઈ ગયા 5 ફૂલ, 1 2 3 4 5, અહીંયા સુધી 5 છે. ચાલો બીજું, ત્રીજું બન્યું 5નું જૂથ, 1 2 3 4 અને 5. જો જૂથમાં કોઈ ફૂલ કે કોઈ બીજું ચિત્ર બાકી રહી જાય તો તમારી ગણતરી ખોટી છે તેમ સમજી લેવાની. કેટલા જૂથ બન્યા? 4. તો અહીંયા લખવાના 4 આવી ગયો. 4 5 ને 20 જવાબ. બરાબર થઈ ગયો ને? તમારો સાચો જવાબ છે એમ ખબર પડી ગઈ, 4 5 20. બરાબર, ચાલો એના પછી આગળ જોઈએ. ચોથા નંબરમાં 2 2ના સરખા જૂથ બનાવો. તો આપણે પહેલાં પહેલું શું કરીશું? પાંદડાની બધી જ સંખ્યા ગણી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 પહેલાં બોક્સમાં લખી દઈશું. 16 પછી બીજા બોક્સમાં શું લખીશું? હા, અહીંયા આગળ તમને સૂચનામાં જે લખ્યું હોય કે 2 2ના જૂથ, તો આપણે લખી દેવાના 2ના જૂથ.
હવે શું કરવાનું? તો બે બેના જૂથ બનાવવાના. બે પાંદડાનું એક જૂથ બન્યું, બીજા પાંદડાનું એક જૂથ બન્યું. ચલો આ ત્રીજું જૂથ, બે બે લઈ લીધા. ધ્યાન રાખવાનું જૂથ બનાવતા ચોરસમાં. ચલો પહેલાં આપણે જૂથ બનાવી દઈએ બે બે પાંદડાનું. ચલો હવે આપણે જૂથ ગણી નાખીશું. તો પહેલું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. શું લખવાનું છેલ્લા બોક્સમાં? આઠ. બરોબર, ચાર આઠ દૂ સોળ. જવાબ મળી ગયો આપણને કે હા આપણું જૂથ સાચું છે. એના પછી પાંચમા નંબરનું. તો આ બધા જ પાસા આપણે પહેલાં ગણી નાખીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર. પંદર ક્યાં લખવાના? પહેલા નંબરના બોક્સમાં. પછી બીજા નંબરમાં પંદર ભાગ્યા, તો અહીંયા આગળ કેટલા લખેલા છે? ત્રણ. તો પંદર ભાગ્યા ત્રણ. અને કેટલા જૂથ બનાવે આપણે? ત્રણ. ત્રણના જૂથ બનાવવાના છે એટલે આપણે જૂથ ત્રણ ત્રણના પાસાનું જૂથ બનાવી દઈશું. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ. એક, બે, ત્રણ. અને આ ત્રણનું જૂથ. બરાબર, ચાલો હવે જૂથ ગણો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. ચલો પાંચ તરી પંદર, મળી ગયો જવાબ. એના પછી છઠ્ઠા નંબરનું સાત સાતના સરખા જૂથ બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? હા, ચાવીઓની ગણતરી કરી નાખવાની કે કુલ કેટલી ચાવી છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ. તો ચૌદ ક્યાં લખવાના? પહેલા નંબરના બોક્સમાં. ચૌદ ભાગ્યા શું લખવાનું? જેટલા જૂથ બનાવવાના કીધા હોય તે સંખ્યા, એટલે કે સાત સાતના જૂથ. એટલે આપણે બીજા બોક્સમાં સાત લખ. ચાલો હવે સાતના જૂથ બનાવો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. ચાલો સાત ચાવી જ્યાં થાય ત્યાં એક બોક્સ બનાવી દો, એટલે એક જૂથ તૈયાર. હવે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. બીજી પણ સાત ચાવી છે એટલે એનું બીજું જૂથ બન્યું. કેટલા જૂથ બન્યા? બે. તો અહીંયા શું લખવાનું? બે. બે સત્તા ચૌદ. બરોબર, એના પછી સાતમા નંબરનું નવ નવના સરખા જૂથ બનાવો. તો આપણે સૌ પ્રથમ પહેલાં બોલની સંખ્યા ગણી નાખીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને અઢાર. અઢાર આપણે પહેલા બોક્સમાં લખીશું. ભાગ્યા, ભાગ્યા કેટલા લખવાના? નવ નવના જૂથ એટલે નવ. ચાલો હવે આપણે શું કરવાનું? નવનું જૂથ બનાવવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. ચાલો નવનું જૂથ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. બરાબર, આ બીજું જૂથ બન્યું. ચલો છેલ્લા બોક્સમાં કેટલા લખવાના આપણે? કેટલા જૂથ બન્યા છે તે. તો અહીંયા કેટલા જૂથ બન્યા? બે. બોક્સમાં લખી દઈશું આપણે બે. એના પછી આઠમા નંબરનું ચાર ચારના સરખા જૂથ બનાવો. તો આપણે પહેલાં સ્ટાર ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર અને સોળ. પહેલા બોક્સમાં લખીશું સોળ. ભાગ્યા કેટલા લખવાના છેલ્લા બોક્સમાં? બીજા નંબરના બોક્સમાં ચાર ચારના જૂથ એટલે ચાર લખવાના. બરાબર, અને છેલ્લા બોક્સમાં આપણે જેટલા જૂથ બનાવ્યા હોય તે. ચાલો કેટલાના જૂથ બનાવવાના છે? ચાર ચારના. તો એક, બે, ત્રણ, ચાર. ચાલો એના પછી બીજું પણ ચારનું જૂથ બનાવીએ આપણે. ચાલો એક, બે, ત્રણ, ચાર.
એક બે ત્રણ ચાર, કેટલા જૂથ થયા? એક બે ત્રણ ચાર, છેલ્લા બોક્સમાં લખીશું ચાર, ચોકે ચોકે 16, બરાબર. ચાલો એના પછી પાછળનું પેજ કાઢો, પાન નંબર 100 ને તમારે અલગ હશે. જો તો બાળમિત્રો, આવું જ ચિત્ર આપણે પાઠ્યપુસ્તકમાં એટલે ગણિતની ચોપડીમાં જોઈ લીધું, બરાબર, કે 16 તારાને બે જૂથમાં વાદળમાં સરખા ભાગે દોરો. અને આપણે કેટલા હતા એમાં ચોપડીમાં? હમણાં જ મેં તમને સમજાવ્યું તો 18 હતા, બરાબર. 9 9 સરખા જૂથમાં વેચ્યા હતા, આમાં 16 છે. તો દરેક વાદળમાં કેટલા તારા છે? તો આપણે શું કરવાનું? 16 તારાને બે જૂથમાં વેચવાના છે. કોનો ઘડિયો બોલીશું? બેનો ઘડિયો. ક્યાં સુધી બોલીશું? તો 16 આવે ત્યાં સુધી, બરાબર. ચાલો બેનો ઘડિયો બોલો. બે એકુ બે, બે દૂ ચાર, બે તરી છ, બે ચોક 8, બે પંચા 10, બે છંગ 12, બે સત્તા 14, બે અઠા 16. 16 આવે તરત જ ત્યાં સ્ટોપ થઈ જવાનું. તો 2 8 16, બેનો ઘડિયો બોલ્યા, 16 આવે ત્યાં સુધી. તો ક્યાં કેટલા લખવાના? 8. ખાલી જગ્યામાં શું આવે? 8. 2 8 16. અને વાદળમાં કેટલા સ્ટાર દોરવાના છે? તો 8 8, બરાબર. 1 2 3 4 5 6 7 અને 8 મેં અહીંયા દોરી દીધેલા છે. તમારે દોરવાના બાકી હોય તો દોરી નાખજો, બરાબર. બંને જ વાદળમાં કેટલા કેટલા સ્ટાર દોરવાના છે? 8 8. હમણાં તમને સ્ટાર દોરતા શીખવાડતું ને, છતું ત્રિકોણ, ઊંધું ત્રિકોણ. આમ છતું દોરવાનું, પછી ઊંધું, બરાબર. થઈ ગયો તમારો સ્ટાર. ચાલો હવે એના પછી બીજા નંબરનું છે. 21 મોતીને 3 દોરીમાં સરખે ભાગે દોરવાના છે. હમણાં સમજાયું તું એ પ્રમાણે કયો ઘડિયો બોલવાનો અને ક્યાં સુધી બોલવાનો, બરાબર. તો કયો ઘડિયો બોલશો તમે? હા, 3નો ઘડિયો બોલીશું, બરાબર. તો ક્યાં સુધી બોલીશું? 21 આવે ત્યાં સુધી, બરાબર. ચાલો તૈયાર છું બોલવા માટે? 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21. ચાલો 21 સુધી બોલવાનું છે કે આગળ જવાનું છે? ના, 21 સુધી જ બોલવાનું છે, બરાબર. 3 7 21. તો અહીંયા કેટલા લખીશું આપણે? 7 એટલે 7. અને દરેક માળામાં કેટલા મોણકા દોરવાના છે? તો 1 2 3 4 5 6 અને 7, બરાબર. હમણાં ચોપડીમાં આપણે દોર્યા હતા ને એ પ્રમાણે દરેક માળામાં 7 7 મણકા તમારે દોરી નાખવાના છે. ચાલો એના પછી ત્રીજા નંબરમાં છે. 36 લાડુને 4 થાળીમાં સરખે ભાગે દોરો. દરેક થાળીમાં કેટલા લાડુ છે એવું ખાલી જગ્યામાં તમને પૂછ્યું છે. ચાલો હવે તમે કહેશો કયો ઘડિયો બોલવાનો છે અને ક્યાં સુધી બોલવાનો છે. હા, બરોબર છે, 4નો ઘડિયો, બરોબર. તો ક્યાં સુધી બોલીશું? 36 સુધી. હા બોલો. તો 4 1 4, 4 2 8, 4 3 12, ચોકે 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, બરોબર. કેટલા લાડુ દોરવાના છે આપણે? 4 9 36 એટલે 9, એટલે 9 9 લાડુ દોરવાના છે, બરોબર. ચલો લાડવા દોરતા આવડે છે ને, તો દોરી કાઢો 9 9 લાડવા. થઈ ગયા 1 2 3 4 5 6 7 8 અને 9. બીજી થાળીમાં પણ 9 લાડુ તમારે દોરવાના છે. લાડુ ગણતા રહેવાના, વધારે લાડુ થઈ જાય નહીં. 1 2 3 4 5 6 7 8 અને 9. ચાલો ત્રીજી થાળીમાં 1 2 3 4 5 6 7 8 અને 9. ચોથી થાળીમાં પણ 1 2 3 4 5 6 7 8 અને 9. સરસ ગોળ દોરજો એટલે લાડુ જેવું દેખાય, બરોબર. ચલો ચારેય થાળીમાં 9 9 9 લાડુ આપણે દોરી દીધેલા છે. અને ખાલી જગ્યામાં પણ તમારે 9 લખી દેવાના છે, બરોબર. ચાલો હવે ચોથા નંબરનું આપણે જોઈશું. 40 ચોકલેટને 5 બોક્સમાં સરખા ભાગે દોરો.
દરેક બોક્સમાં કેટલી ચોકલેટ છે? ચાલો, કોનો ઘડ્યો અને ક્યાં સુધી? તો 5નો ઘડ્યો 40 આવે ત્યાં સુધી બોલવાનો છે. તો બોલીએ આપણે 5નો ઘડ્યો. 5 એકુ 5, 5 દૂ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાંચ 25, 5 છંગ 30, 5 સત્તા 35, 5 અઠા 40. તો દરેક બોક્સમાં કેટલી આવશે? 5 અઠા 40. અહીંયા 5 લખેલા છે અને 40 પણ લખેલા છે, શું નથી લખ્યું? તો તમે કહેશો 8 નથી લખ્યા, એટલે આપણે 8 ખાલી જગ્યામાં લખી દેવાના છે અને 8 8 ચોકલેટ દોરી દેવાની છે. બરાબર, દરેક બોક્સમાં કેટલી ચોકલેટ દોરવાની છે? 8 ચોકલેટ. કેટલી? 8 ચોકલેટ. બરાબર, નાની નાની દોરી દેવાની અને ના સમાય તો આ રીતની 8 ચોકલેટ એવું પણ તમે લખી શકો છો. બરાબર, જો આ રીતની તમે ચોકલેટ દોરી શકો છો. બરાબર, જો અહીંયા આગળ આ રીતનું લંબચોરસ જેવું બોક્સ, પછી આ રીતના ચોકડી કરી દેવાની, ત્રિકોણ કરી દેશો એટલે તમારી ચોકલેટ તૈયાર થઈ ગઈ. જેને પણ ચોકલેટ દોરતા ના ફાવે એ 8 ચોકલેટ લખી દે અને જેને ફાવે એને આ રીતના દોરી દેવાની છે. બરાબર બાળમિત્રો, તો આજનો અભ્યાસ આપણે અહીંયા પૂરો કરીશું. ફરીથી ભાગ 2માં આપણે ચોપડી અને સ્વાધ્યાય પોથીનું જે રીતના દાખલા આવશે સરખા સરખા એ રીતના સમજાવતા રહીશું. તો દરેક બાળકો આજનું હોમવર્ક જે પાઠ્ય પુસ્તકમાં કરાવ્યું છે તે નથી કરવાનું. અહીંયા સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય પોથી અને નોટબુકમાં બંનેમાં સારા અક્ષરે લખવાનું છે. બરાબર, અને ઘરકામની નોટમાં 1 થી 15 સુધીના ઘડિયા આજથી રોજ લખવાના શરૂ કરી દેવાના છે. બરાબર, જે દિવસે વિડીયો ગણિતનો આ પ્રકરણનો આવે એ દિવસે તમારે ઘડિયા રોજના 1 વખત લખીને મૂકી દેવાના. જ્યારે પણ શાળા શરૂ થશે ત્યારે હું બધા જ જોઈ લઈશ. બરાબર, અને જે બાળમિત્રોને આ પ્રકારના ચિત્રો ના ફાવે તેને શું કરવાનું તમને મેં ક્લાસમાં સમજાવ્યું છે કે જેને જે ચિત્ર ના ફાવે